બગસરા બાયપાસ ચોકડીથી 30 જાન્યુઆરી 2023 ના રોજ એલસીબી ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે અનાજ ઝડપી પાડેલ, જેમાં 112 ગુણી બાજરી અને 150 ગુણી મકાઈ હોય જેની હરાજી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બગસરા બાયપાસ ચોકડીથી એક ટ્રકમાંથી મચ્છ મોટા વિદેશી દારૂનો જથ્થો ઝડપી તપાસ કરતા 112 ગણું બાજરી અને 150 ગુણી મકાઈના અનાજના કટ્ટા ભરેલા જોવા મળતા પોલીસે પણ ચોરી ઉઠેલા એક અનાજની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર આરોપી સહિત મુદ્દામાલ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપી પકડાયેલ અનાજની જાહેર હરાજી કરાવવા બગસરા પોલીસ સ્ટેશન ખાતે PIIG ગીડા મેડમની ઉપસ્થિતિમાં જાહેર હરાજી કરવામાં આવી છે. ત્યારે ગત 30 જાન્યુઆરીએ અમરેલી એલસીબી ટીમ દ્વારા અનાજની આડમાં વિદેશી દારૂની હેરફેર કરતા એક ટ્રકને ઝડપી તપાસ કરતા વિદેશી દારૂ અને અનાજની ગુણીઓ સહિત મુદ્દામાલ ઝડપી પાડી વિદેશી દારૂ અનાજ સહિત મુદ્દામાલ બગસરા પોલીસ સ્ટેશનમાં પડેલ હોય, જેમાં 112 ગુણી બાજરી અને 150 ગુણી મકાઈ જેની કિંમત 1,27,400 ગણી પરંતુ અનાજ ઘણા સમયથી પડેલું હોય જેથી ખાવા લાયક ન હોય તેને ધ્યાનમાં રાખી જાહેર હરાજી કરતા બાજરી 6 રૂપિયા અને મકાઈના 5 રૂપિયા સુધીમાં 30,456 ગુણી અનાજની હરાજી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું. અશોક મણવર, ZSTV, અમરેલી. 2023 તારીખ 30/1/2023 ના રોજ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો, જે ગુનામાં પ્રોહિબિશન મુદ્દામાલ તથા અનાજના બાચકાઓ કબજે કરેલા હતા. જે બાચકાઓ 30/1/2023 થી આજથી સુધી પોલીસ સ્ટેશનમાં પડી રહેલું હોય અને જે ખરાબ થઈ અનાજ ખરાબ થઈ રહેલું હોય, જેથી મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી હિમકર સાહેબ શ્રીની સૂચના મુજબ મુદ્દામાલ નિકાલની ડ્રાઈવ રાખવામાં આવેલો હોય. જે ડ્રાઈવ અનુસંધાને અમે નામદાર કોર્ટની પરમિશન લઈને તેમજ પ્રેસમાં હરાજી કરીને આજ મુદ્દામાલનો નિકાલ કરવા માટે હરાજી રાખવામાં આવેલી હતી, જેમાં ટોટલ 5,576 કિલોગ્રામ બાજરી તથા મકાઈનું અનાજ છે અને જેની અપસેટ કિંમત 1,27,400 છે. પરંતુ અનાજ ઘણો સમયથી પોલીસ સ્ટેશનમાં પડી રહેલું હોય, જે સડી ગયેલું હોય અને ખાવા લાયક તથા પશુને આપવા લાયક ન હોય, જેથી વધારે માંગણીઓ થયેલ નહીં અને 30,456 રૂપિયામાં હરાજી કરવામાં આવેલી છે. જે આ બાજરી તથા મકાઈનો મુદ્દામાલ છે કબજે કરેલો, એ જેમને વિતરણ કરવામાં આવેલું છે એમને પણ જાણ કરવામાં આવેલી છે, એમની પાસેથી એફિડેવિટ લેવામાં આવેલું છે કે અનાજ સડી ગયેલું હોય અથવા તો કોઈ લિક્વિડ ભેળેલું હોય કે પાવડર ભેળેલું હોય, જેથી પશુઓને કે પ્રાણીઓને કે કોઈ ખાવાલાયક ઉપયોગમાં ન લેવાય.